સાબરકાંઠા જિલ્લાની પાટીદાર મહિલાઓએ થાલી તેમજ વેલણ ફટકારીને વિરોધ દર્શાવ્યો હતો. અનામતની માંગ કરી રહેલા પાટીદારોએ હવે ગામે ગામ વિરોધ કરવાનું શરૂ કર્યું છે. સાબરકાંઠા જિલ્લામાં પાટીદાર વસ્તી ધરાવતા ગામોમાં પાટીદાર મહિલાઓએ થાળી અને વેલણ લઈ થાળીઓ કકડાવતી આખા ગામમાં ફરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો. હિંમતનગર તાલુકાના દલપુર ગામમાં તો કોઈ રાજકીય વ્યક્તિને પ્રવેશ કરવો નહીં ના બોર્ડ મારીને પણ આનંદીબેનની હાય હાય બોલાવી હતી. અનામત માટે અમે બધું જ કરીશું, કારણ કે જે વિદ્યાર્થી વધારે સારું ભણી શકે છે તે લોકો સારા પર્સન્ટેજ લાવી શકે છે, પણ તે લોકો અનામતના કારણે તેઓ અટકી જાય છે. અને અમુક બીજા જે લોકો હોય છે તે લોકોની પર્સન્ટેજ ઓછી હોય છે, પણ તે લોકો આગળ જતા રહે છે. તો જે પટેલ પાટીદાર વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓ બહુ ક્લેવર છે, મીન્સ કે સ્ટુડન્ટ, તો એ લોકો પાછળ રહી જાય છે અને પછી પોતાનો જે સ્ટેટસ છે એ બતાવી શકતા નથી. તો એના માટે અમે અનામત લઈશું. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.